Good morning, વિદ્યાર્થી મિત્રો. BCom સેમેસ્ટર 3 ગુજરાતી મીડિયમ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અગાઉના લેક્ચર્સની અંદર એક્ઝામ્પલ નંબર જે 1 2 3 જે છે કે જે શોર્ટ એક્ઝામ્પલ છે, શોર્ટ દાખલા છે કે જે પરીક્ષાની અંદર પણ જઈ શકે છે અને સાથે સાથે આપણે જે લોંગ એક્ઝામ્પલ ભણીશું એની અંદર એ હવાલા તરીકે પણ આવતા હોય છે. મારો પ્રયાસ એ રહેશે કે જ્યારે પણ તમે લિક્વિડિટીના હિસાબોના દાખલા ગણો છો ત્યારે તમે સહેલાઈથી તમને એ ખ્યાલ આવી જાય કે કયું દેવું એ સંપૂર્ણ સલામત છે, અસંત સલામત લેણદારો છે, પ્રેફરન્સિયલ લેણદારો છે કે બિનસલામત લેણદારો છે. તમે સહેલાઈથી ઓળખી શકો એ રીતનું રહેશે. આજે તમારા માટે ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે નવા એક્ઝામ્પલ લઈને આવ્યા છીએ જેની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે તમારા માટે હું એક્ઝામ્પલ નંબર 4 અને 7 લઈને આવ્યો છું કે જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે અને ક્યાંક ને ક્યાંક આપણને જ્યારે આપણે લોંગ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું ત્યારે પણ આપણને એ ઉપયોગી બનશે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા આજે આપણે આજના લેક્ચર્સની શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ નંબર 4 તારીખ 31/3/2011 ના રોજ અનલકી લિમિટેડ સ્વૈચ્છિક ફરજામાં ગઈ તે દિવસે તેની સ્થિતિ નીચે મુજબ હતી. બિન સલામત લેણદારો પૈકી રૂપિયા 3000 પ્રેફરન્સિયલ લેણદારો છે અને રૂપિયા 25000 અન્ય લેણદારો છે. સંપૂર્ણ સલામત લેણદારો કૌંસની અંદર પ્લાન્ટ અને મશીનરીનો તારણ પર ગીરો રૂપિયા 10000, હાથ પર રોકડ રૂપિયા 800, લિક્વિડેટરને પ્લાન્ટ અને મશીનરી રૂપિયા 10000 અને અન્ય મિલકતોના રૂપિયા 6000 ઉપજ્યા. વિસર્જન ખર્ચ રૂપિયા 701 થયું. લિક્વિડેટરને મહેનતાણું તેણે બધી મિલકતોને ઉપજાવેલ રકમ પર 4% લેખે અને બિનસલામત લેણદારોને વેચેલ રકમ પર 2% લેખે નક્કી કરવામાં આવ્યું. સેલ હોલ્ડરો સમક્ષ રજૂ કરવાનો લિક્વિડેટરનું હિસાબી પત્રક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ રીતે દાખલાની શરૂઆત કરવી? તો તમારે અહીંયા જે મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે લિક્વિડેટરના હિસાબની થીરીની ચર્ચા કરેલી અને એ વખતે મેં તમને લિક્વિડેટરના આવક જવાબનું પત્રક જે હતું મેં એનો તમને નમૂનો બતાવેલો અને કહેલું કે ભાઈ આ નમૂનો જે છે એ તમારે તમારા નોટબુક્સની અંદર પણ લખવાનો છે. તો આપણે આ એક્ઝામ્પલ જે છે એ એક્ઝામ્પલ આપણે એનું પત્રક બનાવીને ગણવું પડશે, કારણ કે આની અંદર ઘણા બધા આપણી ગણતરીઓ કરવાની છે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો લખાણ શરૂઆત કરવાની હોય ત્યારે તમારે આ રીતે પત્રક બનાવવાનું છે. અહીંયા ઉત્તર બાજુ આવક અને જમણી બાજુ જાવક. સૌથી પહેલાં દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની? રોકડ. તો આપણે જોઈએ કે આપણા દાખલાની અંદર રોકડ આપણને આપેલી છે 800 રૂપિયા. ત્યારબાદ આપણી બીજી આવક કઈ હતી? કે મિલકતોના ઉપજ્યા. તો મિલકતોના કેટલા ઉપજ્યા? તો પ્લાન્ટ અને મશીનના કેટલા ઉપજ્યા? 10000 અને અન્ય મિલકતોના 6000. એના સિવાય બીજું કંઈ ઉપજી શક્યું નથી. સામે પક્ષે આપણે જાવકમાં સૌથી પહેલાં કોને ચૂકવીએ છીએ? તો સંપૂર્ણ સલામત લેણદાર. તો સંપૂર્ણ સલામત લેણદારો કેટલા છે? 10000. કેમ એને સંપૂર્ણ સલામત લેણદારો કીધા છે? કારણ કે તમે જુઓ પ્લાન્ટ અને મશીનની કિંમત કેટલી હતી? 10000. અને આપણા પ્લાન્ટ અને જે સંપૂર્ણ સલામત લેણદારો છે એ પણ કેટલા હતા? 10000. એટલે કે પૂરેપૂરી રકમ એમને ચૂકવાઈ શકીએ એમ આપણે સક્ષમ છીએ. એટલા માટે સંપૂર્ણ સલામત લેણદારો કહેવામાં લિક્વિડેટરનું મહેનતાણું. તો લિક્વિડેટરનું મહેનતાણું. ત્યારબાદ તો વિસર્જન ખર્ચ કેટલો છે? 701 રૂપિયા. એ આપણે ચૂકવી દઈશું. ત્યારબાદ આપણને કહ્યું છે કે લિક્વિડેટરનું મહેનતાણું તેણે બધી મિલકતોને ઉપજાવેલ રકમ પર 4% લેખી ચૂકવવાનું છે. તો એણે કેટલા ઉપજાવ્યા? તો યંત્રો અને મશીનના કુલ 16000. તો 16000 4% કેટલા થશે? 740 રૂપિયા. ત્યારબાદ બિનસલામત લેણદારોને વેચી રકમ પર 2% લેખે. તો બિનસલામત લેણદારોને ચૂકવીએ એ પહેલાં આપણે પસંદગીના લેણદારોની જે રકમ ચૂકવીશું એના ઉપર પણ આપણે 2% ચૂકવીશું, કારણ કે અહીંયા કોઈ સ્પેસિફાય કરેલ નથી કે તમારે પસંદગીના લેણદારો ઉપર મહેનતાણું ચૂકવું કે ન ચૂકવવું. જ્યારે પણ તમને દાખલાની અંદર કોઈ સ્પેસિફાય કે સ્પષ્ટતા ના કરેલી હોય ત્યારે તમારે તમે જેટલા પર્સન્ટેજ મુજબ બિનસલામત લેણદારો ઉપર તમે કમિશન ચૂકવો છો એટલું જ કમિશન તમારે પસંદગીના લેણદારોની ચૂકવેલ રકમ પર પણ ગણી દેવાનું. આ યાદ રાખજો, પરીક્ષામાં બહુ કામ લાગશે. તો અહીંયા કેટલા છે આપણા? 3000. તો 3000 2% એટલે 60 રૂપિયા. ત્યારબાદ પસંદગીના લેણદારો 3000. હવે જે રકમ વધશે, કારણ કે તમે જુઓ અહીંયા મેં બધી રેડ રેડ કરેલું છે અને બ્લેક જે છે એ આપણે શોધવાનો છે.
તો હવે આપણે શું કરવાનું કે આવક બાજુનો સરવાળો કરી દેવાનો, બરાબર છે? કારણ કે આપણને કહ્યું છે કે બિનસલામત લેણદારોને વેચેલ રકમ પર 2% લખી નક્કી કરવામાં આવી, તો બિનસલામત લેણદારોને કેટલી રકમ ચૂકવી, ના તમે જાણો છો કે ના હું જાણું છું, તો એના માટે આપણે એની રકમ શોધવી પડશે. એ રકમ કેવી રીતે શોધીએ? તો તમે જુઓ અહીંયા કે વધારો બરાબર કુલ આવક માઇનસ કુલ જાવક, તો કુલ આવક માઇનસ કુલ જાવક કઈ, તો કુલ આવક આ થાય 16,800 માઇનસ જાવક. તો અહીંયા જો મેં રેડ કલર એટલે કે 10,000 + 701 + 740 + 60 + 3000 એટલે કેટલા થાય? 14,301 રૂપિયો થશે આ રેટ જે છે, કારણ કે આ પણ શોધવાનું છે અને આપણે આ પણ શોધવાનું છે. માટે તો 16,800 - 14,301 એટલે 2,499. હવે આ રકમની અંદર જે 2,499 આવે એની અંદર લિક્વિડેટર જે છે એને જે બિનસલામત લેણદારોને જે રકમ ચૂકવી એનું કમિશન પણ સમાયેલું છે, અને પ્લસ બિનસલામત લેણદારોને કેટલી રકમ ચૂકવી એ પણ સમાયેલી છે. એટલે કે આ રકમની અંદર બે રકમો સમાયેલી છે, એક લિક્વિડેટરનું કમિશન અને બિનસલામત લેણદારોની રકમ. તો આપણે સૌથી પહેલાં બિનસલામત લેણદારો પર કમિશન શોધી કાઢીએ. તો વધેલ રકમ ગુણ્યા ટકાવારી ભાગ્યા 100 + ટકાવારી, તો વધેલ રકમ કેટલી લીધી? 2,499 ગુણ્યા પર્સન્ટેજ અહીંયા આપેલા છે આપણને 2%, તો 2 / 102 એટલે 49 રૂપિયા શું આવશે એનું કમિશન. તો બિનસલામત લેણદારોને કેટલું કમિશન ચૂકવીશું? 49 રૂપિયા. હવે તો બિનસલામત લેણદારો કેટલી રકમ ચૂકીએ? તો બિનસલામત લેણદારો બરાબર 2,499 - 49 એટલે કે 2,450. તમે સરવાળો કરશો તો 16,800 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે તમને આ એક્ઝામ્પલ નંબર 4 જે ગણાવ્યું એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગણતરી કરી એવી જ ગણતરી ક્યાંક ને ક્યાંક આપણે મોટા એક્ઝામ્પલમાં પણ કરવાની થશે. તો પ્લીઝ તમે આ એક્ઝામ્પલને ઘરે ફરી એકવાર ટ્રાય કરજો. હવે આગળના એક્ઝામ્પલ પર જઈએ. તો એક્ઝામ્પલ નંબર 7, આ રીતનું એક્ઝામ્પલ પૂછાય તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગણતરી કરવી? તો એક્ઝામ્પલ નંબર 7, કૈલાસ લિમિટેડ ફરચામાં જતાં તેની મિલકતો વેચતા ₹3,00,000 મળ્યા અને ₹3,30,000 ચૂકવા પાત્ર છે, જેમાં ₹10,000 પસંદગીના લેણદારોનો સમાવેશ થાય છે. લિક્વિડેટર તેણે વેચેલ મિલકતના મળેલ નાણાના 3% અને બિનસલામત લેણદારોને ચૂકવેલ રકમના 2% લેખે મહેનતાણું મેળવવા હકદાર છે. તો લિક્વિડેટરના મહેનતાણાની વિગતવાર ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કે આપણી આવક 3,00,000 હતી અને ચાવક 3,40,000 હતી. હવે આ 3,40,000માં 10,000 શું હતું? પસંદગીના લેણદારો, બરાબર છે? અને આપણે જે લિક્વિડેટર જે મિલકતો વેચી એટલે કે મિલકતોની જે ઉપજ થઈ 3,00,000, એના 3% કમિશન આપવાનું છે, અને બિનસલામત લેણદારોની જે રકમ ચૂકવે એના 2% લેખે આપણે કમિશન એને આપવાનું થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એની ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આપણે લખીએ લિક્વિડેટરનું મહેનતાણું. લિક્વિડેટરનું મહેનતાણું, તો સૌથી પહેલાં મિલકતોની ઉપજ પર, તો મિલકતોને કેટલા ઉપજાવે એને? 3,00,000. તો 3,00,000 × 3% એટલે કે 9,000. ત્યારબાદ પસંદગીના લેણદારો કેટલા છે? 10,000. તો એના 2%. મેં તમને અગાઉ જ કહ્યું કે જ્યાં સુધી તમે દાખલામાં સ્પષ્ટતા ના કરેલી હોય કે પસંદગીના લેણદારોની ચૂકવેલ રકમ પર કોઈ કમિશન આપવાનું નથી, ત્યાં સુધી તમારે બિનસલામત લેણદારોની જે રકમ ચૂકવી હોય કમિશન પર્સન્ટેજમાં, એ જ પર્સન્ટેજ એને બી પસંદગીના લેણદારો પર પણ ગણી દેવાનો. તો 2% લેખે 200 રૂપિયા. તો બાકી વધેલ રકમ કેટલી થાય? તો 3,00,000 ઉપજ્યા હતા, એમાંથી આપણે તમે જો 19,200 વેચી દીધા. એ પ્રશાસક સાહેબ, 19,200 ક્યાં વેચ્યા? આ 9,200 જ છે. તો પસંદગીના લેણદારો પણ છે ને અહીંયા, તો પસંદગીના લેણદારો પણ આવશે. એટલે 10,000 પસંદગીના લેણદારો વધતા 9,000 મિલકતોની ઉપજ વધતા 200 પસંદગીના લેણદારોનું કમિશન, એટલે 19,200 એટલે કેટલા વધ્યા? 2,80,800. હવે 2,80,800 વધ્યા તો એની અંદર પણ બે રકમો સમાયેલી છે, એક બિનસલામત લેણદારોની ચૂકવેલ રકમ અને બીજું બિનસલામત લેણદારો પર ચૂકવેલ રકમનું કમિશન. તો સૌથી પહેલાં આપણે કમિશન શોધી કાઢીએ. તો બિનસલામત લેણદારો બરાબર એટલે કમિશન બરાબર 2,80,800 ગુણ્યા 2 / 102 એટલે 5,506 રૂપિયા એનું કમિશન આવશે. તો કુલ મહેનતાણું કેટલું થયું એનું? તો 9,000 + 200 + 5506 એટલે 14,706 રૂપિયા એનું કુલ મહેનતાણું થશે. વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે આપણે જે શોર્ટ એક્ઝામ્પલ ગણ્યા છે એમાં તમને ખ્યાલ આવી ગયો હશે, અને ઘરે પણ આવાને આવા શોર્ટ એક્ઝામ્પલ તમે ગણતા રહેજો. તમને ક્યાંય પણ કોઈ પ્રોબ્લેમ હોય તો ચોક્કસ મને તમે જાણ કરી શકો છો. હવે આપણા આવતા લેક્ચર્સની અંદર આપણે લિક્વિડેટરના હિસાબોના મોટા દાખલા જે છે લોંગ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો, સલામત રહો. જય હિન્દ.